हेलो, नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में स्वागत है आपनों आजना आ सेशन में। विद्यार्थी मित्रों, आपणे जैव अणुओं चैप्टर छे ना अलग अलग टॉपिक जे के भणता आव्या छे, ए टॉपिक में आज कंईक एवा टॉपिक पर पहुँची गया छे जेमां खरेखर आपणे चयापचय जे छे एनुं महत्व ख्याल आवशे, पण एक एवी महत्वनी बाबत पण शीखवा मळशे के जे खरेखर आपणने अत्यार सुधी ख्याल न हतो। एनु कारण छे कि आपणे अत्यार सुधी जे वस्तु भण्या छे एमां संतुलननुं महत्व खूब वधु होय छे। संतुलन छे, बेलेंस जे छे ए होवुं जोईए, आपणे कंईक लाइफ बेलेंस होवी जोईए, पण अहीं कंईक आपणने ऊंधું शीखवे छे कि लाइफ अनबेलेंस होवी जोईए। બેલેન્સનો મતલબ જે છે ને ડેડ થઈ જાય છે એવું છે, પણ જોઈએ કયા સંદર્ભમાં આપણને કેવી રીતે સમજાવે છે, જોઈએ આજનું સેશન। જીવંત અવસ્થા ટાઇટલ છે, જીવંત અવસ્થા। આ સ્તરે તમે સમજી ગયા હશો કે સજીવમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે। એટલે આપણે આગળથી જેમ જોતા જાય છે ચેપ્ટરમાં, એમ ક્યાંક ને ક્યાંક નાના એક્સપેરિમેન્ટ જે છે, પ્રયોગ જે છે, એના અનુસંધાન આપણે ચર્ચા કરતા હતા કે કાર્બનિક છે, અકાર્બનિક છે, એ જ રીતે જૈવિક છે, અજૈવિક છે, તેમજ વાત કરીએ તો દ્રાવ્ય અને અદ્રાવ્ય। તો આવા જે જૈવ અણુઓ છે અથવા તો રાસાયણિક જૈવ અણુઓ જે આપણે વાત કરીએ, બરાબર, તો હજારોની માત્રામાં હોય, પણ શું કીધું છે કે એ નિશ્ચિત માત્રામાં હોય, હજારોની સંખ્યામાં છે પણ કેવી, પોતપોતાની એક નિશ્ચિત માત્રામાં જોવા મળે છે। તો નિશ્ચિત સાંદ્રતા એ ખૂબ અગત્યનું છે અહીંયા, કે નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, ચયાપચયકો કે જૈવ અણુઓ કહીએ છીએ। તો આ ચયાપચયકો અથવા તો જૈવ અણુઓ જે છે, જે ખરેખર આપણા જીવનનો આધાર છે, એવું આગળના ટોપિક જે છે એની અંદર પણ આપણે જોયું હતું। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ તરીકે લઈએ આપણે, તો ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા જે હોય, એટલે કે શર્કરા જે છે, ગ્લુકોઝ જે છે, એનું પ્રમાણ જે છે 4.2 થી 6.1 મિલીમોલ હોય છે। એટલે કે શર્કરા જે છે એની નિશ્ચિત માત્રામાં જોવા મળે છે, નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે એક રાસાયણિક જૈવ અણુ તરીકે। જ્યારે શું કીધું છે કે અંતઃસ્ત્રાવની માત્રા જે છે એ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે, ml કહેવાય છે। તો અહીં તમે જુઓ તો અંતઃસ્ત્રાવ જે છે ઓછી માત્રામાં જોઈએ છે, કેમ કે એ નિયામકી તરીકે વર્તે છે। એટલા માટે સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, બધા જ સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, ક્યાં? જૈવિક તંત્રમાં, જેમાં બધા જૈવ અણુઓ એક નિશ્ચિત માત્રામાં હોય છે। શું કીધું છે ફરી વખત, કે ભાઈ જૈવિક તંત્ર જે છે એમાં સજીવ છે, બધા જ સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓ છે એક નિશ્ચિત માત્રામાં હોય છે। તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે, બનવું અને તૂટવું છે એના એક નિશ્ચિત પ્રવાહમાં હોય છે। કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે, દાખલા તરીકે ચા ગરમ કરી હોય, ગરમ ગરમ ચા છે ને, પણ આપણે માનો કે ભાઈ કપની અંદર મૂકીએ તો ધીમે ધીમે એ પોતાની રીતે જ આપમેળે સામાન્ય તાપમાન છે એમાં આવી જશે, એટલે વાતાવરણનું સામાન્ય તાપમાન છે એના કરતાં વધારે ઠંડુ પણ નહીં, એના કરતાં વધુ ગરમ પણ નહીં। તો એ સ્વતઃ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા હોય એ સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે, સંતુલન પ્રાપ્ત કરવા તરફ ગતિ કરે છે। સ્થિર અવસ્થા એ અસંતુલન હોય છે અથવા અસંતુલિત હોય છે, સ્થિર અવસ્થા અસંતુલિત હોય છે। અહીંયા થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ કરાવે છે, પણ આગળ જોઈએ સમજાઈ જશે। ભૌતિક સિદ્ધાંતના અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી, સંતુલનમાં હોય તો કાર્ય ના થાય, દાખલા તરીકે આપણું વાહન છે પણ સંતુલન ન્યુટ્રલ ગિયરમાં હોય તો એ ચાલે નહીં, એને અસંતુલિત થાય, અનબેલેન્સ થાય, સમજાય છે, તો જ એ ચાલશે। એટલે સંતુલનમાં કોઈ બી પ્રક્રિયા હોય તો એ કાર્ય ના કરી શકે, દાખલા તરીકે પંખો બંધ છે, સંતુલનમાં છે, ઉર્જા વપરાતી નથી, પણ ઉર્જા વપરાતી નથી તો કાર્ય નથી થતું, પણ જો પંખો જે છે અસંતુલન થાય, ફરવાનું ચાલુ કરે,
तो શું થાય તો કાર્ય થવાની શરૂઆત થઈ જશે ઊર્જા વપરાવવાની શરૂઆત થઈ જશે બરાબર તો જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે આપણે હંમેશા કાર્ય કરતા રહીએ છીએ કંઈક ને કંઈક બરાબર તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ જે છે હોઈ શકતી નથી ક્યારે પણ જે છે સંતુલિત અવસ્થા ના હોય અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે શું કીધું છે જીવંત અવસ્થા પોતે જ એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે અસંતુલિત સ્થાયી અવસ્થા છે જેનાથી કાર્ય કરી શકાય છે જેનાથી કાર્ય થઈ શકે છે અને જો એ અસંતુલિતની જે સંતુલિત સ્થાયી અવસ્થા આવે ને તો મૃત્યુ જૈવિક પ્રક્રિયા એ સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે એટલે કે જૈવિક પ્રક્રિયા જે છે એ સતત એવો પ્રયત્ન કરે કે જૈવિક પ્રક્રિયા દ્વારા સંતુલનથી બચી શકાય અને સંતુલનથી બચવા માટે એટલે શું કીધું છે અસંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તો એ સંતુલનથી બચવા માટે શક્તિની આવશ્યકતા ઊર્જા વપરાય છે ચયાપચયની વાત કરે તો ચયાપચય એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે ગ્લુકોઝને તોડવો છે પણ એ તોડવાનું શા માટે તો એમાંથી ઊર્જા જોઈએ છીએ સમજાય છે તો એક બાજુ ઊર્જા બને છે તો બીજી બાજુ જૈવિક પ્રક્રિયા દ્વારા જે છે એ શક્તિ વપરાય છે તો એનો મતલબ એવો થયો ને કે જેમ શક્તિ વપરાતી જશે સમજાય છે જેમ જેમ શક્તિ વપરાતી જાય છે એમ કાર્ય થતું જાય છે પણ ઊર્જા વપરાય છે તો ઊર્જા ક્યાંક બનવી પણ જોઈએ તો એનો મતલબ ચયાપચયની ક્રિયા પણ ચાલુ છે તો અહીંયા ચયાપચય અને જીવંત અસંતુલિત અવસ્થા છે આ બે એકમેકના સમાનાર્થી થાય ઉગી શકાય તો એ શું કે એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે કારણ કે ઊર્જા વગર કંઈ થઈ શકતું નથી હવે આ આખી બાબત છે એને એક જ એક્ઝામ્પલમાં સમજાવી દઉં ફટાફટ ખ્યાલ આવી જશે કે સર શું કહેવા માગે છે મિત્રો જ્યારે જ્યારે પણ આપણે કોઈ મૂવી જોતા હોય જ્યારે જ્યારે આપણે કોઈ ટીવી જે છે પ્રોગ્રામ જોતા હોય એની અંદર જે છે આઈસીયુ વિભાગમાં કોઈને દાખલ કરેલો બતાવે તો એ આઈસીયુનું જે મોનિટર સ્ક્રીન છે એની ઉપર કંઈક તમે આવું જોયું હશે એનો મતલબ શું જીવે છે પણ જો આની જગ્યાએ એ મોનિટર સીધી જ લીટી બતાવે તો શું થાય મૃત્યુ એનો મતલબ શું છે એક વખત સંતુલિત અવસ્થા આવી ગઈ તો મૃત્યુ ચયાપચય પણ નથી ને જીવંત અવસ્થા પણ નથી પણ આનો મતલબ શું છે આપણે એને હૃદયના ધબકારા જ સમજીએ છીએ પણ ખરેખર આને ઉદાહરણ તરીકે લઈએ તો આ અસંતુલિત અવસ્થા છે સંતુલનમાં નથી તો જ્યારે સંતુલિત અવસ્થા અસંતુલિતમાં હોય ને તો જીવંત અવસ્થા છે તો હજી જીવે છે નો ઇસ્યુ નો પ્રોબ્લેમ ખ્યાલ આવે છે તો આ જ એક્ઝામ્પલ દ્વારા એને સરળતાથી સમજી શકાય છે એનો મતલબ શું કહેવા માગે છે મિત્રો કે શરીર જે છે કે બેલેન્સ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે તો શરીરની કોઈ જરૂરિયાત ન હોય અને શરીરમાં જે છે કોઈ જરૂરિયાત નથી એટલા માટે ઊર્જા પણ ન બને અને ઊર્જા બનવાની કોઈ જરૂરિયાત નથી ઊર્જાની જરૂરિયાત નથી તો ચયાપચયની ક્રિયા ન થાય તો બનવા તૂટવાની ક્રિયા નથી તે સ્થિર અવસ્થા પ્રાપ્ત કરે સ્થિર અવસ્થા પ્રાપ્ત કરે તો કાર્ય નથી અને કાર્ય નથી કાર્ય શૂન્ય બને તો વ્યક્તિ શું છે મૃત્યુ અવસ્થામાં છે એ જીવંત છે ઉગી શકાતું નથી જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે એનું કારણ છે આપણે ઊંઘી જઈએ છીએ ને સૂતા હોય ને ત્યારે પણ ચયાપચયની ક્રિયા ચાલુ છે એટલે જ આપણે કહીએ છીએ કે વ્યક્તિ સૂતો હોય તો પણ એ જીવંત અવસ્થામાં છે એ કોમામાં હશે તો પણ જીવંત અવસ્થામાં છે કેમ કે એના શરીરમાં હજી પ્રક્રિયા ચાલે છે તો બનવું અને તૂટવાની ક્રિયા છે બનવાને તૂટવાની ક્રિયા છે ચયાપચયની ક્રિયા છે એ જ જીવંત અવસ્થા છે એટલા માટે જીવંત અવસ્થા શું છે તો જીવંત અવસ્થા અસંતુલિત શું કહી શકાય અસંતુલિત સંતુલનમાં નહીં અસંતુલિત સ્થિર અવસ્થા છે શું છે અસંતુલિત સ્થિર અવસ્થા એટલે જીવંત અવસ્થા જો એ સંતુલિત સ્થાયી અવસ્થા થઈ જશે ને છે સ્થિરનો મતલબ સ્થાયી અવસ્થા બરાબર તો એ જે છે એ સંતુલિત સ્થાયી અવસ્થા બને તો એનો મતલબ વ્યક્તિ જીવંત નથી ખ્યાલ આવે છે તો આમ જીવંત અવસ્થા જે છે જીવંત અવસ્થા છે એ પ્રાપ્ત રાખવા માટે શરીર જે છે એ કાર્યમાં હોવું જોઈએ કાર્ય માટે ઊર્જાની આવશ્યકતા છે અને ઊર્જા મળે છે અને કાર્ય થાય છે તો
આપણે જીવંત અવસ્થામાં છીએ, પણ જીવંત અવસ્થામાં છીએ એનો મતલબ તો સામે ચયાપચયની ક્રિયા પણ ચાલે છે, કારણ કે ઉર્જાની જરૂર છે તો ચયાપચયની ક્રિયાથી ઉર્જા મળે છે. તો આમ મિત્રો જે છે અહીંયા ચયાપચય અને જીવંત અવસ્થા એકમેકના પર્યાયવાચી છે એવું કહી શકાય છે. અને જીવંત અવસ્થા જે છે એના માટે સંતુલનને પણ અસંતુલન મહત્વનું છે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવેનો ટોપિક આવે છે ઉત્સેચકો. ઉત્સેચકો કેવા છે, શું છે એની લાક્ષણિકતા અને કેવી રીતે મદદ થઈ શકે છે, બરાબર? તો મિત્રો વાત કરીએ ઉત્સેચકોની, તો લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે, એટલે કે પ્રોટીનના બનેલા હોય છે તમામ, એટલે મોટાભાગના સમજાય છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે, તેને રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. એન્ઝાઇમ, રિબો ન્યુક્લિક એસિડ પ્લસ એન્ઝાઇમ, રિબોઝાઇમ્સ. તો મોટેભાગે જે છે એ પ્રોટીનયુક્ત હોય છે, બરાબર, એટલે પ્રોટીન જ છે. પણ કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકની જેમ વર્તે ત્યારે એને શું કહે, રિબોઝાઇમ્સ કહે છે. આગળ વાત કરીએ તો કોઈ પણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. જેમ પ્રોટીનને રજૂ કરીએ છીએ એમ ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડ જે છે એની શૃંખલાથી બનેલ હોય છે. કેમ કે પ્રોટીન પણ એમિનો એસિડથી બનેલ છે, તો એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં સેમ. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીય અને તૃતીયક સંરચના જોવા મળે છે. જ્યારે તમે તૃતીયક સંરચનાને જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલા જે છે એનો મુખ્ય આધાર, પ્રોટીન શૃંખલાનો મુખ્ય આધાર તેની ઉપર સ્વયં કુંતલીય થયેલો હોય છે. એનો મુખ્ય આધાર પોતાની ઉપર જ કુંતલિત થયેલો જોવા મળે છે, અને શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલ હોય છે. શૃંખલા આડી અવળી ગોઠવાયેલ હોય છે તૃતીયક બંધારણ જે છે એની અંદર, કેમકે આ ઉત્સેચકીય કામ કરવાનું છે એટલા માટે, જેથી શું થશે, ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે છે. એટલે આપણે એક ઉપર એક દોરી વીંટીએ ને, અથવા તો દોરી જે છે અથવા તો તાર છે એનું ગૂંચડું કરીએ ને, તો વચ્ચે ક્યાંક ને ક્યાંક જગ્યા રહે છે ને, ખાંચ જેવી, બરાબર, એ ગુહા રહે છે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉત્સેચક ઉપર જોવા મળતી આવી વિશિષ્ટ ગુહાને શું કહેવાય, સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિવ સાઇટ ઓફ એન એન્ઝાઇમ એવું તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચકના સક્રિય સ્થાનમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. હવે પ્રક્રિયક શું છે ખ્યાલ આવે છે? તો અહીંયા કેવું હોય મિત્રો, કે ભાઈ કોઈ પ્રક્રિયક છે, પ્રક્રિયકને એસ તરીકે ઓળખાવાય છે, સબસ્ટ્રેટ, બરાબર, અને વત્તા ઉત્સેચક, વત્તા ઉત્સેચક, ઉત્સેચકને કહેવાય એન્ઝાઇમ, બરાબર. તો આગળ જતાં શું થાય કે આ એસ અને ઈ એટલે પ્રક્રિયક અને ઉત્સેચક જોડાય, તો પ્રક્રિયક અને ઉત્સેચકનું શું બને, સંકુલ, એસ ઈ સંકુલ. અને એ પ્રક્રિયા જે જ્યારે પૂર્ણ થવાને આરે હોય ત્યારે ઉત્સેચક જે છે એન્ઝાઇમ એ છૂટો પડે એમ નામ, અને જે એસ છે એનું પીમાં રૂપાંતર થાય, પી ફોર પ્રોડક્ટ. એટલે શું મળી જશે, જ્યાં પ્રક્રિયક હતો એમાંથી શું થઈ જશે, પ્રક્રિયાને અંત નીપજ મળી જશે, ઉત્સેચક એમ નામ છૂટો પડે છે. પણ મિત્રો આ ક્રિયા કે જેમાં ઉત્સેચક છે એ પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતર કરાવે છે, એ પ્રક્રિયાનો એક નિશ્ચિત વેગ હોય, પ્રક્રિયા દર કહીને આપણે, બરાબર. પણ શું થાય કે જ્યારે એ ઉત્સેચક જે છે એની અંદર સક્રિય સ્થાન હોય, એ સક્રિય સ્થાનમાં જે છે આ પ્રક્રિયક જે છે આવીને ગોઠવાય, તો શું થાય છે, તો આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. તો એ સક્રિય સ્થાન જે છે એની સાથે જોડી અને શું થાય, તો કે પ્રક્રિયાનો દર વધતો જોવા મળે છે. આ ઉપરાંત જે છે એ પ્રક્રિયા જે કહી શકે ઉત્સેચક છે એમાં સક્રિય સ્થાન છે, એ જ રીતે સહ ઉત્સેચક સ્થાન પણ હોય છે. તો
प्रक्रिया स्थान जे छे प्रक्रियक जोड़ाय छे एम सह उत्सेचक पण एनी साथे जोड़ी शके जे हजी प्रक्रियानो वेग वधारो करवा माटे जवाबदार गणाय छे। उत्सेचक उत्प्रेरक अकार्बनिक उत्प्रेरक उत्सेचक उत्प्रेरक अकार्बनिक उत्प्रेरक करता घणा बधा प्रकारे जुदा पड़े छे। आ उत्सेचक उत्प्रेरक अने अकार्बनिक उत्प्रेरक बे अलग छे। तो शू कीधु उत्सेचक उत्प्रेरक जे छे ए प्रक्रिया ने उत्प्रेरित करे छे एना करता ए छे अने अकार्बनिक उत्प्रेरक छे पण प्रक्रिया ने उत्प्रेरित करे छे। पण बन्ने छे ने एकमेक करता घणा बधा प्रकारे जुदा छे, परंतु एक महत्वनो भेद रजू करवो जरूरी छे। अकार्बनिक उत्प्रेरक ऊंचा तापमाने अने ऊंचा दबाणे कुशळतापूर्वक कार्य करे छे। अकार्बनिक उत्प्रेरक होय ने तो ए छे ने ऊंचू तापमान ऊंचू दबाण पण सहन करीने कुशळतापूर्वक काम करे, ज्यारे उत्सेचक छे ने तापमाननी मर्यादा आवी जाय छे। तो ज्यारे उत्सेचको ऊंचा तापमान पर એટલે કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધી જાય તો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, એટલે કે વિઘટન પામે છે, અવનત પામે છે, એનું ડિગ્રેડેશન થાય છે, એનું કાર્ય ગુમાવે છે। સામાન્ય રીતે ઊંચા તાપમાને જોવા મળતા સજીવોમાંથી, હવે આ ઊંચા તાપમાને જોવા મળતા સજીવો કયા, તો કે ગરમ પાણીના ઝરણા જે છે, ઝરા જે આપણે કહીએ બરાબર, તો એમાંથી મેળવાયેલા સજીવ છે, તો એ સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો સ્થિર હોય છે, કારણ કે એ સજીવો જે છે એ ઊંચા તાપમાને ટકી રહેવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે, અનુકૂલન પ્રાપ્ત કર્યું છે, તો એના ઉત્સેચકો પણ એ તાપમાને કાર્ય કરી શકતા હોય છે। તો એમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકો જે છે એ કેવા હોય, સ્થિર છે, પણ ક્યાં, ઊંચા તાપમાને, અને તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને એટલે કે 80 ડિગ્રી સેન્ટીગ્રેડથી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પણ સ્થિર રહે છે, એટલે કે આટલા ઊંચા તાપમાને પણ આવા ઉત્સેચકો જે છે એ નાશ થતા નથી, એટલે કે એ અવનત થતા નથી, ડિગ્રેડ થતા નથી। ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક એટલે કે ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા છે તે ઉષ્મા સ્થાયી હોય છે, તેની વિશિષ્ટતા છે। એટલે એનો મતલબ શું કે ઉપરના ઉત્સેચકો કયા, તો જે એ કીધું ને સામાન્ય રીતે ઊંચા તાપમાને જોવા મળતા સજીવોમાંથી મેળવાયેલા છે, મારા શરીરનું તાપમાન જે છે અનુકૂળ છે ને, એટલે એ અંદર તરફ ઉત્સેચકનું તાપમાન પણ એટલું જ અનુકૂળ હોય, ખ્યાલ આવે છે, હું જેટલું તાપમાન સહન કરી શકું એની આજુબાજુ જ એ સહન કરી શકે। હવે એ રીતે જે સજીવો ખૂબ ઊંચા તાપમાને રહેવા માટે ટેવાયેલા છે, તો એવા સજીવના ઉત્સેચકો પણ એ તાપમાન સહન કરી શકે, બરાબર। દાખલા તરીકે થર્મોફિલસ એક્વેટિકસ જે છે, થર્મોફિલસ એક્વેટિકસ જે બેક્ટેરિયા છે એ કહી શકાય કે ભાઈ ખૂબ ઊંચા તાપમાને 100 ડિગ્રી કરતાં પણ વધુ ઊંચું તાપમાન સહન કરી શકે અને જીવિત રહે, તો એનો મતલબ એ બેક્ટેરિયાની અંદરથી મેળવેલા ઉત્સેચક છે એ પણ ઊંચા તાપમાને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં કામ કરી શકે, જ્યાં સામાન્ય ઉત્સેચક 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન સહન ન કરી શકે, પણ આવા થર્મોફિલસ એક્વેટિકસ જે છે એમાંથી પ્રાપ્ત કરાયેલા ઉત્સેચક છે એ 90 ડિગ્રી તાપમાન હોય, 100 ડિગ્રી નજીક પહોંચે તો પણ કાર્ય ક્ષમતાથી કરી શકે છે, તો એની ઉત્પ્રેરક ક્ષમતા ગાયબ થતી નથી, એ પોતે અવનત પામતા નથી, એની વિશિષ્ટતા છે। તો એવા પ્રકારના ઉત્સેચકોને થર્મોફિલિક કહેવાય, શું કહેવાય, થર્મોફિલિક તરીકે કહી શકાય છે, એટલે કે ઉષ્માનું રાગી સજીવ છે એમાંથી અલગ તારવવામાં આવ્યા છે, તે ઉષ્મા સ્થાયી હોય છે, એટલે કે ઊંચા તાપમાને પણ સ્થાયી રહે છે, એમાં વિચલન આવતું નથી। તો અહીંયા મિત્રો ઉત્સેચકની વાત કરીએ તો ઉત્સેચકો જે છે એ કેવા છે, તો કે ઉત્સેચકો લગભગ તમામ પ્રોટીન છે, પણ અમુક ન્યુક્લિક એસિડ જે છે ઉત્સેચક વર્તે ઉત્સેચક તરીકે, તો એને શું કહેવાય, રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે। કોઈપણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય, કારણ કે પ્રોટીનને કરી શકાય તો ઉત્સેચકને રજૂ કરી જ શકાય છે। પ્રોટીનની માફક ઉત્સેચકમાં પણ જે છે એ દ્વિતીયક અને તૃતીયક બંધારણ જોવા મળે છે, પણ ફેર કેટલો કે જો એ પ્રોટીન ઉત્સેચકીય કાર્ય કરે છે તો તેમાં ગુહા જોવા મળે, વિશિષ્ટ ગુહા, અને એ વિશિષ્ટ ગુહા છે એને શું કહેવાય, તો એને પ્રક્રિયક સ્થાન અથવા તો સક્રિય સ્થાન કહેવાય છે, બરાબર। હવે જરાક એની વાત કરીએ સક્રિય સ્થાન જે છે એની, તો આની જરૂર નથી આપણે,
તો એને આપો. ઉત્સેચક છે, દાખલા તરીકે ઉત્સેચકીય પ્રક્રિયામાં હું એમ કહું કે ઉત્સેચક જે છે આ પ્રમાણે છે, તો આ ઉત્સેચક હોય ને એની અંદર સક્રિય સ્થાન છે, એક આ પ્રકારે ખાંચ કે ગુહા બનાવે. દાખલા તરીકે આ એક સમજૂતી માટે આ ખાંચ છે. હવે શું કરે, તો આ ખાંચ છે એટલે ઉત્સેચક છે, એની સાથે પ્રક્રિયક જે છે આ એન્ઝાઇમ છે, બરાબર. પ્રક્રિયક જ્યારે આવે, બરાબર, તો પ્રક્રિયક છે એ દાખલા તરીકે આ પ્રમાણે છે, તો શું થાય, સક્રિય સ્થાનમાં એ જોડાય. આ જગ્યાને શું કહેવાય, સક્રિય સ્થાન, એક્ટિવ સાઇટ. તો એ જોડાશે એટલે શું થશે, તો એ જોડાવાથી, આ જોડાવાથી શું થશે, તો આ છે એન્ઝાઇમ અને આ છે સબસ્ટ્રેટ. પણ હવે બે અલગ પડે, જોજો, તો ઉત્સેચક છે એ પોતે એ જ રીતે છૂટું પડે છે, પણ આજે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક છે, હવે શું થઈ જશે, નિપજમાં ફેરવાય. તો અહીંયા જે છે ઉત્સેચકીય ફેરફારને કારણે શું થઈ શકે છે, તો ફેરફારથી આમાં ફેરફાર એવો આવી શકે છે, દાખલા તરીકે જે છે આને તોડવાનું કામ કરે છે, લાઇસિસ ટુ બ્રેકડાઉનનું કામ કરે છે, બરાબર. તો એમાં તો આ શું થઈ ગયું, નિપજ. પ્રક્રિયક હતો એમાંથી શું બની ગયું, નિપજ, બરાબર. એન્ઝાઇમ ત્યાંનો ત્યાં. તો આમ જે છે એ સક્રિય સ્થાન છે, એમાં જ્યારે આ પ્રક્રિયક ગોઠવાય, બરાબર, એ પછી એવું જરૂરી નથી એકમેકના, જો દરેક પ્રકારના ઉત્સેચક છે ને કેવા ચોક્કસ હોય, દાખલા તરીકે ઉદાહરણ આપો, કોઈ ઉત્સેચક છે એ આ પ્રકારે છે, આ ઉત્સેચક છે, તો સામે પ્રક્રિયક છે ને કંઈક આ પ્રકારનો હોઈ શકે, અથવા આ પ્રકારનો હોઈ શકે, અથવા આ પ્રકારનો હોઈ શકે. આ સમજૂતી માટે છે, બરોબર. પછી આ રીતે પણ શક્ય બને છે, તો સામે જે છે પ્રક્રિયક છે પણ આ પ્રકારે હોય. ટૂંકમાં ઉત્સેચક અને પ્રક્રિયક છે એની વચ્ચે એક બોન્ડિંગ થવું જોઈએ, બે વચ્ચે જોડાણ થવું જોઈએ, તો જ એ નિપજ જે છે આપવાની ક્ષમતા ધરાવે, બરાબર. તો એમાં શું જોવા મળે, સક્રિય સ્થાન જોવા મળે છે. હજી મિત્રો, ઉત્સેચક છે ના જે કહેવાય કે ભાઈ એની રાસાયણિક પ્રક્રિયાઓ છે, ઉપરાંત સહ ઉત્સેચકો છે, બરાબર, જેને કોએન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ જોવાનું બાકી છે. તો હવે આ ઉત્સેચક છે અહીંયાથી એની આખી શરૂઆત થાય છે કે ઉત્સેચક કેવું કાર્ય કરી શકે છે. ઉત્સેચક બહુ સારું કાર્ય કરી શકે છે. હવે ઉત્સેચકની મર્યાદા શું છે, તો કે તાપમાનની મર્યાદા છે. શું મર્યાદા છે એની, તાપમાન. ઊંચું તાપમાને શું થઈ જાય, તો કે ઊંચા તાપમાને એ અવનત થાય, એટલે ડિગ્રેડેશન થાય અથવા તો વિઘટન પામે, બરાબર, તો કાર્ય કરી શકે નહીં. પણ ઊંચા તાપમાને વસતા સજીવોમાંથી અલગ કરેલ ઉત્સેચકો ઊંચા તાપમાને પણ કાર્ય કરે છે, એટલે કે વિઘટન પામતા નથી, કારણ કે એનું અનુકૂલન છે, ઊંચા તાપમાને રહેતા સજીવ છે એમાંથી અલગ કરેલ છે, તો એમાં કંઈ બહુ ઝાઝો ફેર પડશે નહીં, બરાબર. તો આમ મિત્રો જે છે ઉત્સેચક છે એની આ વાત છે. ઉત્સેચક મોટાભાગે પ્રોટીન નેચરના જોવા મળે છે, બરાબર. તો આ વાત થઈ ઉત્સેચકની. હવે આપણે જોવાની છે ઉત્સેચકની જે આ પ્રક્રિયા કીધું ને એમ, રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે, બરાબર. પણ પહેલાં ઉત્સેચક કમ્પ્લીટ સમજીએ તો એની આગળની પ્રક્રિયાઓ જે છે ને સમજી શકાય છે. તો આ ઉત્સેચકો ક્યાંક ને ક્યાંક ચયા પછીની ક્રિયામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બનવા તૂટવાની ક્રિયા છે, દાખલા તરીકે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાંથી પાયરુવિક એસિડ બને, એમાંથી લેક્ટિક એસિડ બને, 10 જેટલી જે છે અલગ અલગ ચરણોમાં પ્રક્રિયા થાય, તેમાં ઉત્સેચક તો પાર્ટિસિપેટ થાય જ છે ને.
तो कंक तोड़वू कंक जोड़वू फेर बदली करी है बराबर आ बदा प्रकार कार्य उत्सर्जक करी सके पर स्टेप बाय स्टेप अलग अलग कटका कटका स्वरूप अपने जुवाना है अगत्य पॉइंट है एट अत्यारे तो है पर आग पर आपने छेक सुधी कार्य काम आवशे बराबर एटला माटे जे छे थोड़ुंक वधारे डीप में जे जई शकाय तो ए रीते आपणे जवानो प्रयत्न करीशुं। तो मित्रों आजना सेशन में अहीं सुधी राखीए छीए, मळीए नेक्स्ट सेशन नी अंदर। आ उत्सेचक छे नी रासायणिक जे की प्रक्रियाओ छे बराबर ए प्रक्रियाओने समजवानो प्रयत्न करीशुं। तो मळीए नेक्स्ट सेशन में आज चेप्टरना एक नवा टॉपिक साथे। त्यां सुधी आवजो अने वांचता रहेजो।